આજે વિશ્વ ચકલી દિવસ છે. ભુજની માનવ જ્યોત સંસ્થા દ્વારા ચકલી બચાવવા માટે છેલ્લા 20 વર્ષથી અભિયાન છેડવામાં આવેલ છે, જેને સારી સફળતા મળેલ છે. ચાલુ વર્ષે હજુ તો ઉનાળાની શરૂઆત છે, ત્યાં જ માનવ જ્યોત સંસ્થા દ્વારા અંદાજે 10,000 જેટલા ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરી નાખવામાં આવેલ છે. ચાલુ વર્ષે 50,000 જેટલા ચકલીઘર તથા પાણીની કુંડાઓનું વિતરણ કરવાનો લક્ષ્યાંક હોવાનું પ્રબુદ્ધભાઈ મુનવરે જણાવેલ છે. આ અંગે પ્રબુદ્ધભાઈ મુનવરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, આ દિવસને માનવીને કેમ જરૂર પડી ઉજવવાની, કારણ કે લુપ્ત થતી ચકલીઓને બચાવવા માનવજ્યોત સંસ્થાએ આજે છેલ્લા 20 વર્ષથી અભિયાન છોડ્યું છે, જેને સાચા અર્થમાં સાચી સફળતા મળી છે. કારણ કે અમે લોકોએ કુંભારી ભાઈઓ પાસેથી એક માટીનું ચકલીઘર બનાવ્યું અને એક માટીનું કુંડું બનાવ્યું અને લઈને અમે નીકળી પડ્યા હતા, ને ત્યારે 2, 5, 10, 15, 20, 50, 100 એટલા ચકલીઘર વિતરણ થતા. આજે ઘણા બધા લોકો જાગૃત થયા છે. જીવદયાના આ કાર્યની અંદર ઘણા બધા લોકો જોડાયા અને આ કાર્ય હવે આગળ ધપી રહ્યું છે. ગુજરાતના પણ સીમાડા ઓળંગી રહ્યું છે. ઘણા બધાએ ગુજરાતના જુદા જુદા શહેરોના જાગૃત નાગરિકો અમારી પાસેથી કુંડા અને ચકલીઘર લઈ જઈ અને પોતાના ગામની અંદર આ ચકલીઘર કુંડા બનાવીને ત્યાં વિતરણ કરી રહ્યા છે. વિદેશથી આવતા NRI એ સેમ્પલ તરીકે અમારા બે ચાર કુંડા ચકલીઘર વિદેશની ધરતી ઉપર લઈ જાય છે. અમને પોતાને નવાઈ લાગે કે આ વિદેશ સુધી તમે ક્યાં બના કે અમે પણ ત્યાં રાખશો. એટલે લોકોમાં ઘણી બધી જાગૃતિ આવી છે. ઘણા બધા મંડળો, ઘણા બધા યુવક મંડળો, મહિલા મંડળો, ટ્રસ્ટો, મંદિરો, ગ્રુપો, મંચો એ અમારી સાથે જોડાયા છે, જેના કારણે આ અભિયાનને વેગ મળી રહ્યું છે અને આ અભિયાન આખા કચ્છમાં તો પહોંચી ગયું છે. કારણ કે જુદા જુદા ગામો અને શહેરોની અંદર તમે જાઓ તો માનવ જ્યોતના ચકલીઘર તમને લટકતા જોવા મળશે. વર્ષોથી આ કામ થાય છે. આ વર્ષે અમને એમ હતું કે 10,000 ચકલીઘર, 10,000 કુંડા ઘણા થઈ પડશે, પણ અત્યારે અમે જોયું કે ઉનાળાની શરૂઆતમાં જ લોકો એવા બધા તૈયાર અને જાગૃત થઈ ગયા કે અમારી પાસે આ કુંડા અને ચકલીઘરની બહુ ડિમાન્ડ રહી ને અત્યારે શરૂઆતમાં જ અમે લોકોએ 10,000 કુંડા અને 10,000 ચકલીઘર વિતરણ કરી ચૂક્યા છીએ. ને અત્યારે અમારો ટાર્ગેટ છે કે આ વર્ષે લોકો, જે જાગૃત લોકો છે, જીવદયા પ્રેમીઓ છે, એમના સાથ અને સહકારથી 50,000 કુંડા અને 50,000 ચકલીઘર વિતરણ કરી જશું.